धोरण 8 गणित 17 महिना प्रकरण 10 घनाकरण प्रत्यक्षकरण में આપણે અભ્યાસ કરીએ મિત્રો ઘનાકરણ સમજતા પહેલા આપણે થોડી વાત કરીએ કે આકાર કેવી રીતે બને છે તો કેટલીક સમતલીય આકૃતિઓને માત્ર બે જ પરિમાણ હોય છે એટલે માપ હોય છે જેમ આપણે વાત કરીએ કે ચોરસ લંબચોરસ જેવી આકૃતિઓને બે જ માપ હોય છે જે આપણે જાણો છો ચોરસ માં લંબાઈ લંબાઈ વર્ગ લંબચોરસ માં લંબાઈ ને પહોળાઈ તો આવા જે માપ ધરાવતા જે આકારો છે એ આકારોને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે એટલે કે બે જ પરિમાણ બે જ માપ છે એ જ રીતે કેટલાક ને ત્રણ માપ છે જેમ કે આપણે વાત કરીએ અષ્ટક જો લંબાઈ છે પહોળાઈ છે સાથે ઊંચાઈ છે એટલે ત્રણ માપ થાય એવી જ રીતે આ શંકુ છે જ્યારે તળિયામાં ત્રિજ્યા આવે એટલે કે વ્યાસ આમ ત્રાસી ઊંચાઈ આવે અને વચ્ચે સીધી ઊંચાઈ આવે તો અહીંયા પણ ત્રણ માપ થાય છે તો આવા આકારો જે ત્રણ પરિમાણ ધરાવે છે એને ત્રિપરિમાણીય અથવા તો થ્રી ડાયમેન્શન અને બે પરિમાણ કારણે ટુ ડાયમેન્શન આકાર કહેવામાં કેટલાક આપણે યાદી બનાવીએ એટલે આપણને એની ખ્યાલ રહે જોઈએ આકાર અને પરિમાણ પહેલો ચોરસ આકાર આપણે હમણાં વાત કરી એમ તેને દ્વિપરિમાણ છે આપણે શંકુની વાત કરી જેને ત્રિપરિમાણ છે ત્યાર પછી આપણે વર્તુળની વાત કરીએ તો વર્તુળ પણ દ્વિપરિમાણ છે આપણે ડસ્ટરનું ઉદાહરણ જોયું ડસ્ટર એ લંબઘન છે એટલે કે ઘન તેને ત્રિપરિમાણ તમારી આસપાસ મિત્રો આવા ઘણા બધા આકારો તમને જોવા મળતા હશે તમારે આકારોને પસંદ કરી તેના પરિમાણ વિશેની માહિતી તમારે તમારી નોટબુકમાં આના પછીના મુદ્દા તરીકે નોંધવાની રહેશે મિત્રો આ તો વાત થઈ આપણે પરિમાણ હવે આ આકારો બને છે કેવી રીતે તો સામાન્ય રીતે તંબુ તો તંબુનો આકાર એવો છે કે નળાકાર ઉપર શંકુ છે ડબ્બાનો આકાર તમે જુઓ છો આ ડબ્બો તો એ પૂરો નળાકાર છે અને ઉપર ઢાંકણ અને નીચે તળિયું એટલે કે તમે આ રીતે અલગ અલગ આકારો ભેગા થાય છે એવા આકારો પણ જોઈ શકો છો આમાં પણ તમે જુઓ છો ટિફિન બોક્સ છે આખો આકાર નળાકાર છે ઉપર ઢાંકણ છે નીચે તળિયું આવે છે આવા અલગ અલગ આકારો એ સિવાય ફોટો ફ્રેમ તમે જુઓ છો ફોટો ફ્રેમ કેવી હોય છે આ ભાગ ખાલી હોય છે જ્યાં તમે તમારો ફોટો મૂકો છો જ્યારે આ ભાગ જે છે એ આખો સોલિડ હોય છે જ્યાં તેની તમારી તેને તમે ફેમ કહો છો એટલે એક લંબચોરસમાં બીજા લંબચોરસની સમજૂતી એવી રીતે બાળકો તમે જુઓ તો પોલો અર્ધ વર્તુળ આકાર છે તમે જોઈ શકો છો એ જ રીતે મિનારો આપણે જે સારંગપુર કુતુબ મિનાર છે તમે જોઈ શકો છો નળાકાર 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 નળાકારની ઉપર અર્ધ વર્તુળ આકારનો આકાર છે તો મિત્રો આપણે આ રીતે રોજિંદા જીવનમાં બે કે તેથી વધુ આકારો મળીને બનાવતા બનતા નવા આકારોના સ્વરૂપ અને વસ્તુઓ વિશે જાણીએ છીએ આવી કેટલીક યાદી તમારે પણ નોંધવાની છે અને એ યાદી નોંધીને તમારે એ યાદીનો એવી રીતે અભ્યાસ કરવાનો છે એની માહિતી આપણે હવે વાત કરીએ
મિત્રો આપણે વાત કરી ત્રિપરિમાણ નિયમ આકારોની આ આકારોને ત્રિપરિમાણ હોવાથી ત્રણ બાજુથી જોઈ શકાય કઈ કઈ બાજુથી જોઈએ આપણે એક સામેથી બીજું બાજુથી અને ત્રીજું ઉપરથી તો કોઈ પણ આકારને સામેથી કેવો દેખાય છે બાજુથી કેવો દેખાય છે ઉપરથી કેવો દેખાય છે એની આપણે ઉદાહરણ સાથે આપણે વાત કરીએ તો પહેલા આપણે લઈએ દર્શક જે લંબઘન આકાર અમે જો શું કહ્યું તો લંબઘન આકાર ની દર્શકની સામેની બાજુ તમે જુઓ છો તો તમને અહીંયા એક લંબચોરસ જોવા મળશે પણ લંબચોરસમાં વધારે ભાગ કાળો છે થોડો ભાગ સફેદ છે એટલે આપણી ઇમેજ કઈ કાળી બને છે સામેથી જોવા આ જ ઇમેજને જ્યારે હું બાજુથી જોઉં છું ત્યારે વસ્તુ તો એ દેખાય એવો જ ભાગ દેખાય પણ એની સાઈઝ એનો કદ નાનો થઈ જાય છે કારણ કે પહોળાઈ ઓછી છે તો આપણો અહીં આકાર કે કામો દેખાય છે અહીંયા જે આ નીચેનો ભાગ છે એ બધો કાળા સ્પોટ છે આપણે જાણીએ છીએ અને હવે આપણે ઉપરથી જોઈએ ઉપરથી તમને જોવા મળે તમારે ઉપર જવું પડે પણ હું તમારા વસ્તુને હું તમારી સામે કરી દઉં છું તમે જોઈ શકો છો આ આખો ભાગ લંબચોરસ છે પણ અહીંયા ફક્ત તમને સફેદ આકાર જ જોવા મળે છે તો એને પણ આપણે તો મિત્રો આમ કોઈ પણ વસ્તુને આમ ત્રણ રીતે જે ત્રિપરિમાણ આકાર છે તે બધાને ત્રણ રીતે જોઈ શકીએ છીએ તમે જુઓ આ બીજું ઉદાહરણ બધું આ ડબ્બી છે સામે જુઓ તો આમ દેખાશે બાજુમાં જુઓ તમને આમ દેખાશે અને ઉપરથી જુઓ તમને આમ દેખાશે દરેકના આકારો દરેકની સમજૂતી તમારે તમારી નોટબુકમાં દોરવાની છે અને એને તમારે ડ્રો કરવાની છે એક શંકુની સમજ આવે તમને જુઓ શંકુ તમને સામેથી આમ દેખાય બાજુમાંથી નીચેથી તમને આવો દેખાય સોરી ઉપરથી આમ દેખાશે તમને અને એક બાજુથી તમે જુઓ તો અહીંયા રંગ દેખાશે બીજી બાજુ જોઈએ તો રંગ દેખાતો એટલે સામેથી જો રંગ દેખાય એટલે સાઈડમાંથી રંગ દેખાતો નથી જે ડાઉટ દેખાય છે પણ તમારી પાસે સ્પષ્ટ તમારે જોવું હોય તો હું આને થોડા આકારો આપી દઉં છું જુઓ છો મિત્રો જોઈ શકો છો કે અહીંયા તમને કયો રંગ જોવા મળે છે આ સામે છે હવે હું આને ફેરવું છું તમને ફેરવતો નથી હું હું કરું છું મારે તો હું આમ કર્યો એટલે બાજુમાં થયું તમે જુઓ છો આકાર સોરી કલર બદલાય છે અહીંયા મારે નીચે કલર એક જ હતો એટલે મેં કલર કરીને તમને બતાવ્યું કે સામેથી અને બાજુથી જોતા બંનેનો આ કેવો ફેરફાર જોવા મળે છે અને ઉપરથી જોઈએ તો આપણે જોઈએ કેવો રંગ કેવો જોવા મળે છે તો આમ વિવિધ આકારો વિવિધ વસ્તુઓને અમે આ ચકલીની વાત કરું નળ છે આપણે નળની વાત કરીએ જુઓ સામેથી તમને કેવો દેખાય છે ઉપરથી કંઈક આવો દેખાય અને બાજુથી કંઈક આવો દેખાય તમારી આસપાસ જે પણ વસ્તુઓ હોય બધી વસ્તુઓને તમે એવું જોવા પ્રયત્ન કરો એક હું બીજું ઉદાહરણ આપું તમને ટોર્ચનું તમે જુઓ ટોર્ચ તમને સામેથી આમ દેખાશે હું એને ફેરવું છું તમને નથી ફેરવતો બાજુથી આવી દેખાય છે અને ઉપરથી આવી દેખાય છે તો આમ દરેક આકારો અલગ અલગ તમે જોઈ શકો છો એક પ્રિઝમનું ઉદાહરણ તમે બતાવું બીજું પ્રિઝમ સામેથી આવો દેખાય છે બાજુથી આવો દેખાય છે અને ઉપરથી આવો દેખાય છે
આમ અલગ અલગ આકારો તમારી પાસે જે પણ હોય દરેક આકારને તમે તમે સહેલાઈથી જોઈ શકો છો આ એક કેસેટનું બોક્સ છે સામેથી આવું દેખાય છે બાજુથી આવું દેખાય છે અને ઉપરથી આવું દેખાય છે આમ દરેક વસ્તુના ત્રણ ભાગ ત્રણ ડાયમેન્શન હોય અને ત્રણ બાજુથી એને જોઈ શકીએ જેમ કે આપણે આપણો ઘર છે તો સામેથી જોઈએ ત્યારે કઈ અલગ દેખાય બાજુમાંથી જોઈએ ત્યારે કઈ અલગ દેખાય અને ઉપરથી દેખીએ ત્યારે કઈ અલગ દેખાય છે એ જ રીતે કાચનો ગ્લાસ હોય તો કાચના ગ્લાસમાં પણ એ જ સમજણ છે સામેથી જોઈએ કઈ દેખાય બાજુમાંથી કઈ અલગ લાગે અને ઉપરથી જોઈએ ત્યારે કઈ અલગ લાગે એટલે જે જે વસ્તુઓ ત્રિપરિમાણ ધરાવે છે એ દરેક વસ્તુઓને ત્રણ રીતે આપણે નિહાળી શકીએ છીએ તમારા ઘરમાં રહેતી દિવાલ એને પણ ત્રણ રીતે નિહાળી શકાય સામેથી જુઓ તો કાચ અને દરવાજો દેખાય છે બાજુમાં દેખો ફક્ત સાઈડનો ભાગ દેખાય છે ઉપરથી દેખો તો એ રીતે ભાગ દેખાય છે આમ દરેક વસ્તુને ત્રિપરિમાણની આ ત્રણ વસ્તુને ત્રણ બાજુએથી આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ આ જ આધારે તમને પાછળ સ્વાધ્યાય દર્શન ટેકમાં બે દાખલાઓ આપેલા છે એ તમારે કરવાના કેટલાકમાં દ્વિપરિમાણ આવે કેટલાકમાં ત્રિપરિમાણ આવે કેટલાકમાં ઘનાકારોને ગોઠવતા વિવિધ રચનાઓની સમજૂતી પણ તમને આપેલી છે મિત્રો હવે વાત કરીએ કે તમે તમારા ઘરે ની આસપાસ જે જગ્યાઓ છે એમાં જાણીતી જગ્યાઓ વિશેનો એક નકશો બનાવી અને એ નકશાને આધારે તમારે તમારી ડાબી બાજુ જમણી બાજુ કઈ કઈ વસ્તુઓ છે એની નોંધ કરવાની અને એને અલગ અલગ રંગ પૂરીને તમારે ડ્રો કરવાનું એક ઉદાહરણ તમને આપું છું મિત્રો હું અહીં આપણે સરસપુર ચાર રસ્તાથી આંબેડકર હોલ સુધીની ડાયાગ્રામ દોરું છું તમે જોજો એ અહીંયા સરસપુર ચાર રસ્તા પાસે સર્કલ છે સર્કલથી ચાર રસ્તા બને છે અહીંયા મહાદેવનું મંદિર છે ચાર રસ્તાથી અમીરકોમાં જોઈએ ત્યાં અહીંયા હનુમાનજીનું મંદિર છે હનુમાનજીનું તેની બરાબર સામે બેંક ઓફ બરોડા છે ત્યાંથી આગળ આવીએ અહીંયા બહુજાલીનું મંદિર છે તેની બરાબર પાસે એક જાણીતી સ્વીટની દુકાન ભાવનગરી છે ભાવનગરી સ્વીટમાં બરાબર ભાવનગરીની સામે એક પોળ છે જેનું નામ છે વાસણશીલ જેમાં મોટી અને નાની બે ભાગ આવેલા છે નાની વાસણશીલથી આગળ આવીશું ત્યાં એક દવાખાનું છે બાળકોનું આ દરેકને અલગ અલગ આકારોથી તમને ઓળખ બતાવું છું ત્યાંથી આગળ આવતા સામ સામે આવી રીતે પોળો છે અહીંયા ખાતરી વાળ છે અહીંયા પાવસારનો ખાંચો છે અહીંયા મોટી સારી વાળ છે તેનાથી આગળ શણગાર સીરી છે તેની બરાબર સામે વાલ્મીકિ વાસ વાલ્મીકિ વાસની બરાબર અડીને બે દવાની દુકાનો છે અને તેનાથી આગળ જતા એક સર્કલ બને છે જ્યાંની બાજુમાં આંબેડકર હોલ છે આ મિત્રો તમે તમારા ઘરની આસપાસની તમારી ઘરની અંદર પણ નો ડાયાગ્રામ પણ તમે દોરી શકો છો અને એવી રીતે દરેક વસ્તુને અલગ અલગ આકાર આપીને પણ તમે તમારી રીતે ડ્રો કરી શકો
આવી પ્રવૃત્તિ પણ તમારે કરવાની રહેશે મિત્રો આ પ્રકરણનો છેલ્લો ટોપિક છે યુરોનું સૂત્ર યુરોનું સૂત્ર કેવી રીતે બન્યું એની આપણે વાત કરીએ તો યુરોલે કીધું કે કોઈ પણ ગુણાકાર એટલે કે ત્રણ પરિમાણવાળી વસ્તુ હોય તો એને ત્રણ વસ્તુ હોય આજે બતાવીએ છીએ આપણે એ શિરોબિંદુ છે આખો ભાગ જે આ કરીએ આમ એને ફલક કહેવાય અને જે આ સાઈડ છે જેને ધાર એટલે કે ધાર ફલક અને શિરોબિંદુને આધારે યુરલે એક સૂત્ર આપ્યું કે F plus V minus E is equal to B હવે શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ એના ઉપરથી એનો B આવે ફલક એટલે કે ફેસ એના ઉપરથી એનો F બન્યો અને ધાર એટલે કે એડ્જ એના ઉપરથી એનો E અને આ સૂત્ર આ રીતે બનાવવામાં આવ્યું કે ફલક અને શિરોબિંદુને સંખ્યાની સરવાળો કરી ધારની સંખ્યાને બાદ કરતા એનું પરિમાણ એટલે એનું પરિણામ બે મળે હવે આપણે એક ઉદાહરણ જોઈએ એનાથી વધારે ખ્યાલ આપણને એના પહેલા એક વાત કરી આપણે થોડી તો સમઘન લંબઘન પ્રિઝમ પિરામિડ આ બધા જ ઘન આકારોને આ ત્રણેય પણ વસ્તુઓ હોય છે શિરોબિંદુ ફલક ધાર અને તેના પરિણામ સ્વરૂપે આપણું યુરોનું સૂત્ર બને છે F plus V minus E is equal to 2 હવે આપણે એના દાખલા જોઈએ મિત્રો ત્રણ દાખલા જોઈએ આપણે યુરોનું સૂત્ર આધારિત આપણે વાત કરીએ ને યુરોનું સૂત્ર F plus V minus E is equal to 2 આપણું સૂત્ર છે આ સૂત્રમાં આપણી પાસે જે કિંમત હોય કિંમત મૂકી અને બાકીની અન્ય કિંમત આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ પહેલા માટે જોઈએ આપણે ફલક એટલે કે F 8 છે V એટલે કે શિરોબિંદુ 6 છે એ ધાર આપણને આપી નથી એટલે એમને મૂકશું બરાબર 8 ને 6 14 ઓછા E બરાબર 2 14 E ને સામે લઈ જઈશું 2 ને આમ લાવશું તો 14 ઓછા 2 બરાબર E અને માટે 12 બરાબર E તો મિત્રો આમ જોઈ શકીએ છીએ આપણે કે પહેલા દાખલામાં 12 ધાર હતા હવે બીજું જોઈએ ફરી એમાં પણ સૂત્ર મૂકશું F plus B minus E is equal to 2 જે જરૂર સૂત્ર જ આપો કિંમતો મૂકશું F શોધવાનો છે માટે F મૂકશું V આપણને આપેલો છે 6 E આપણને આપ્યું છે 9 બરાબર માટે F plus 6 minus 9 એટલે બંને અલગ છે બાદબાકી થશે 9 માંથી 6 જાય 3 મોટા 9 છે માટે માઇનસ બરાબર 2 માટે F બરાબર 2 વત્તા 3 માટે F બરાબર 3 ને 2 5 તો આમ જોઈ શકીએ છીએ કે આપણને આ આપણું પરિણામ જે જોઈએ છે ફલક એ ફલક આપણને મળે છે હવે ત્રીજા નંબર સાથે જોઈએ તેના માટે પણ આપણે યુરોન સૂત્ર મૂકવું પડશે તો F plus V minus G is equal to 2 આપણે એની ગણતરી પણ કરીએ જોઈએ અહીંયા ફલક આપણને 20 આપેલા છે શિરોબિંદુ આપણને આપેલા છે માટે V એટલે મૂકશું અને ધાર આપણને આપી છે 30 અને બરાબર માટે 20 ઓછા 30 V પહેલા મૂકીશું 20 ઓછા 30 એટલે માઇનસ 10 આવશે બરાબર 2 માટે V બરાબર 2 વત્તા 10 માટે V બરાબર 12 આમ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ અલગ અલગ મૂલ્ય જે શોધવાનું છે ત્રણમાંથી કોઈ પણ એકનો એ આપણે આ યુરોના સૂત્રની મદદથી સહેલાઈથી શોધી શકીએ છીએ તો મિત્રો આ રીતે તમારે પાઠ્યપુસ્તકના દાખલા પર તમારે ભણવાના રહેશે હું આપને બતાવું છું એ સિવાય વિવિધ કાર્ય પણ આપું છું આપને કે કોઈ પણ આકાર તમારી પાસે તમારે લઈ અને એને આ યુરોના સૂત્રથી એ સાબિત થાય કે થતું
એ આપણે ચકાસવાનું રહેશે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ પ્રકરણમાં વસ્તુઓના પરિમાણની સમજ આપણને છે વસ્તુઓને ઉપરથી બાજુથી અને સામેથી જોતા કેવી દેખાય છે તેની સમજ આપણને આપી છે અને યુરલ નામના કેસસલી આપણે જે સૂત્ર આપ્યું છે કે કોઈ પણ જે ઘનાકાર વસ્તુ છે ત્રિપરિમાણ ધરાવતી વસ્તુ છે એ ત્રિપરિમાણીય વસ્તુ એ ફલક શિરોબિંદુ અને ધાર એ ત્રણે વસ્તુ ધરાવે છે અને એના આધારે એક સૂત્ર બનાવ્યું કે f + v - e બરાબર 2 અને આ સૂત્રના આધારે કોઈ પણ ઘનાકાર વસ્તુની સમજૂતી મેળવવી હોય તો આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ મિત્રો આપ જોઈ શકો છો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 10.1 જેમાં તમે જોઈ શકો છો વસ્તુ આપી છે બાજુમાં બે આકારો આપેલા છે બાજુમાંથી કેવું દેખાય છે ને ઉપરથી કેવું દેખાય છે આપણે હમણાં આગળ શરૂઆત વાત કરી કે કેવી રીતે એને નિહાળવું અને કેવી રીતે એને અનુસરવું તો એ કામ આપે કરવાનું રહેશે મિત્રો એ જ રીતે આપણે પ્રશ્ન 2 માં પણ ત્રિપરિમાણવાળી વસ્તુઓ જોઈએ આપણે એનો અભ્યાસ પણ આપણે વાત કરી આગળ અને એમાં પણ આપણે જોયું કે વસ્તુને ઉપરથી સામેથી અને બાજુથી કેવી દેખાય છે એના આધારે એનું પણ કામ કરવાનું છે આપે એ જ રીતે પ્રશ્ન 3ની અંદર અલગ અલગ ચોક્કસ ઘનાકાર આપેલા છે અને ઘનાકારોને પણ ઉપરથી કેવી રીતે દેખાય બાજુમાંથી કેવી દેખાય અને સામેથી કેવી દેખાય એના આકારોની સમજ પણ આપે કરવાની છે પ્રશ્ન 4માં આપ જોઈ શકો છો કે અલગ અલગ તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓના ચિત્રો આપેલા છે અને એના આધારે એ વસ્તુ મેં તમને બતાવી ઘણી વસ્તુઓ તમારે આ જે આપેલી છે વસ્તુ એના સિવાય પણ તમારા ઘરમાં મળતી જે વસ્તુઓ છે એ વસ્તુઓને પણ આવી રીતે અલગ અલગ રીતે આગળથી બાજુથી આગળ એટલે કે સામેથી બાજુથી અને ઉપરથી કેવી રીતે દેખાય છે તેવો આકાર તમારે દોરવા પ્રયત્ન કરવાનો છે મિત્રો મિત્રો એ જ રીતે કઈ વસ્તુ ફલક ધરાવે છે અને કેટલા ફલક ધરાવે છે એની પણ આપણે વાત કરી એના આધારે અહીંયા તમે તમારો સ્વાધ્યાય 10.3 પણ આપે કરવાનું રહેશે જેમાં પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6 અને સામેના પાના પર પ્રશ્ન 7 જે રૂલર સૂત્ર આધારિત છે એ દાખલો પણ અને પ્રશ્ન 8ની અંદર આપણને ચકાસવાનું કીધું છે કે આ વસ્તુ હોય કે ના હોય એ ચકાસવા માટેનો પણ દાખલો તમે સહેલાઈથી સમજી શકો છો ફક્ત તમારે કિંમત મૂકવાની છે કે એફ વી અને ઈ અને એ કિંમત મૂકતા એનું પરિણામ 2 આવે તો એ આકાર ધરાવે છે નહીં તો આકાર ધરાવતો નથી મિત્રો ધ્યાન રાખજો અને આ રીતે અભ્યાસ કરતા રહેજો અસ્તુ